કોરોના કહેર વચ્ચે ઇમરજન્સીમાં લોહીની ઉણપ ન વર્તાય તે માટે પાલનપુરના સેવાભાવી વિહોણતરા રક્તદાન કેમ્પનો યોજાયો હતો, જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં 70 બોટલ રક્તદાન થયું હતું. કોરોનાના કપરાકાળમાં કોરોના સંક્રમણને નાથવા 1 મે થી 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. ત્યારે રસીકરણ બાદ 28 દિવસ સુધી યુવાનો રક્તદાન કરી શકશે નહીં. આ સંજોગોમાં અકસ્માત, થેલેસેમિયા, ડિલિવરી, ડાયાલિસિસના દર્દીઓ માટે રક્તદાનની અછત સર્જાય નહીં તે માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 200 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું, જે રક્ત આવનારા સમયમાં જરૂર પડે ઇમરજન્સીના દર્દીઓને આપવામાં આવશે, તેમજ રક્તદાન કરનાર રક્તદાતાઓનું મોમેન્ટો આપી સન્માનિત પણ કરાયા હતા. આજે પાલનપુરના સેવાભાવી યુવાનો દ્વારા તારીખ 30/4/21 રોજ આજ દિને પાલનપુર ખાતે ગાયત્રી બ્લડ બેંકમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ આ રક્તદાન કેમ્પનું આયોજન આવતીકાલે 1 તારીખથી જે રસી આપવાનો કાર્યક્રમ ચાલુ થવાનો છે, જેમાં 18 થી 45 વર્ષના ભાઈ બહેનો રસી લેવાના છે. તો આવા સમયે 28 દિવસ સુધી આપણે રક્ત આપી શકતા નથી, તો આવા સમયે રક્તની અછત ઊભી ના થાય અને ખાસ કરીને ડાયાલિસિસ, થેલેસેમિયા, એક્સિડન્ટ કેસ અથવા કોઈ ડિલિવરી કેસમાં આ રક્તની જરૂરિયાત જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રોવાઈડ કરવામાં આપ બધા મદદરૂપ થાવ એ હેતુથી આજે પાલનપુરના અમે સેવાભાવી યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં. કેટલી યુનિટ એકત્રિત કરવા? આજે 11 વાગ્યા સુધી અમારી જોડે 70 થી 72 બોટલ જેવી આવી છે. આ આખો દિવસ આજે રક્તદાન કેમ્પ ચાલુ છે. વધુમાં વધુ યુવાનો હમણાં જોડાઈ જશે અમારી સાથે અને અમારો ટાર્ગેટ 200 થી 250 બોટલોનો છે. આ રક્તદાન કેમ્પમાં રવિ સોની, ધવલસિંહ રાજપૂત, કેડી રાજપૂત, મુકેશભાઈ દરજી, હિતેશભાઈ ચૌધરી સહિતના સેવાભાવી યુવકો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.